એક ગામ હતું એમાં કરશન કાકા રહેતા હતા. કરશન કાકા ખટારો લઈને ગાયો ભરીને ઘેર આયા. ઘેર આયા એટલે ચોર આયા, છોકરો જાગી ગયો અને ઝાડ ઉપર ચડી ગયો. એટલે એના પપ્પા ટપોટપ જાગી ગયા એટલે ઠોકર વાગી ડોલની, પડ્યા ઢગલામાં. ઢગલામાં એક ફેણ વાળો રાક્ષસ રહેતો હતો, એનો એવો શ્રાપ હતો માથમ વાગે તો જ મરે. એટલે કરશન કાકા એ તલવારથી કાપી નાખ્યો તો એ જીવતો છે. એમના પાછળ પડ્યો એટલે કરશન કાકા ચડી ગયા થોભલા ઉપર. ઉપરથી એમના છોકરો જે ચડે એ દડા મારવા માંડે એટલે માથામ વાગ્યું એટલે પેલો રાક્ષસ મરી ગયો. એટલે ગામમાં ખબર પડે એટલે એમને કરશન કાકા એ ફરકાઈ ધજા. ગામમાં ખબર પડી ગઈ પેલો રાક્ષસ મરી ગયો એટલે ખુશ થઈને નગારા વગાડવા માંડ્યા. પછી ચગાવવા બાજુના ગામમાં ખબર પડે એટલે ચગાવ્યા પતંગ. પતંગ ચગાવ્યા એટલે બાજુના ગામવાળાએ ખુશ થઈને ફટાકડા ફોડ્યા. જેવા ફટાકડા ફૂટ્યા એટલે બકરીઓ બે બે કરવા માંડી, કૂતરો ભસવા માંડ્યા, મગર નાચવા માંડ્યા. બાજુમાં યતિ બાબા તપ કરતા તે જાગી ગયા કે ભાઈ આ તો આનંદનો પ્રસંગ છે. રથ લઈને ગામમાં આવ્યા કે ભાઈ હવે લાડવા બનાવો. લાડવા બનાવ્યા એટલે વરસાદ પડ્યો, ગામના લોકો શરણે વગાડવા માંડ્યા. નાના છોકરા સટકોણ આકારની છત્રી લઈને ફરવા માંડ્યા, સસલો કૂદવા માંડ્યો, હરણ નાચવા માંડ્યા. ખેડૂતો હળ લઈને ખેતરમાં ગયા અને ક્ષત્રિયોએ યજ્ઞ કર્યો. વાહ, મારો